ઝઘડિયા તાલુકાના મુલદ ટોલ નાકાના જે ખીચોખીચ પશુઓ ભરે કન્ટેનર ઝડપાયું. 36 પશુઓ ભરે કન્ટેનર છોડીને નાસી છૂટેલા અજાણ્યા ચાલક સહિત 4 સામે ગુનો નોંધાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મુલદ ટોલ નાકા નજીક ખીચોખીચ 36 જેટલા પશુઓ ભરેલ એક કન્ટેનર ઝડપાયું હતું. આ અંગે માહિતી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસે ગતરોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે હાઈવે ટોલ નાકાથી આગળ અંકલેશ્વર તરફના રોડ પર એક કન્ટેનર પશુઓ ભરેલું હાલતમાં ઊભું છે. ઝઘડિયા પોલીસે મળેલ માહિતી મુજબના સ્થળે જઈને જોતા ટોલ નાકાની મુલત ચોકડી તરફના રોડની બાજુમાં એક કન્ટેનર ઊભું હતું. પોલીસે તપાસ કરતા અંદર ખીચોખીચ પશુઓ ભરેલા જણાયા હતા. તપાસ સમયે કન્ટેનરમાં કોઈ વ્યક્તિ કે તેનો ચાલક મળ્યા ન હતા. દરમિયાન કન્ટેનર ખોલીને જોતા અંદર પશુઓ ગળામાં તેમજ પગમાં દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલા તેમજ પગમાં દોરડા બાંધીને ખીચોખીચ ભરેલા હતા. કેટલાક પશુઓ એકબીજા પર ચડી ગયેલા હતા. તપાસ દરમિયાન પશુઓ માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થાનો અભાવ જણાયો હતો. તેમજ પશુઓ બાબત કોઈ આધાર કે કોઈ સક્ષમ અધિકારીનો પરવાનો મળ્યા ન હતા. ઉપરાંત કન્ટેનરમાં આરટીઓ પાસિંગ અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી હતી. ઝઘડિયા પોલીસે 32 સાંઠ, 1 બળદ તેમજ 3 વાછરડા મળી કુલ 36 પશુઓ જેની કિંમત રૂપિયા 6,90,000 તથા કન્ટેનરની કિંમત રૂપિયા 15 લાખ મળી કુલ રૂપિયા 21,90,000 નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર મૂકીને નાસી છૂટેલા કન્ટેનર ચાલક સહિત કુલ 4 અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ HBN TV ન્યૂઝ.